ઉડી ગયેલા બલ્બનું કડવું સત્ય. તાજેતરમાં નિવૃત્ત એક આઈએએસ ઓફિસર ગાંધીનગરમાં રહેવા આવ્યા. શહેરમાં સ્થાયી થયા અને મોટા નિવૃત્ત આઈએએસ અધિકારી પાર્કમાં ફરતા લોકોને તિરસ્કારની નજરથી જોતા અને તે કોઈની સાથે વાત કરતા ન હતા. એક દિવસ તેઓ સાંજે એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગપસપ કરવા બેઠા અને પછી સતત તેમની બાજુમાં બેસવા લાગ્યા. તેમની વાતચીતનો વિષય એક જ હતો કે હું વડોદરામાં એટલો મોટો આઈએએસ ઓફિસર હતો, અહીં તો હું મજબૂરીથી આવ્યો છું, મારે તો દિલ્હીમાં સ્થાયી થવું જોઈતું હતું, ત્યાં મજા આવત. અને તે વડીલ દરરોજ શાંતિથી તેમની વાત સાંભળતા હતા, પણ એક દિવસ પરેશાન થઈ ગયેલા વૃદ્ધ વ્યક્તિએ તેને સમજાવ્યું, શું તમે ક્યારેય ઉડી ગયેલો બલ્બ જોયો છે? બલ્બ ઉડી ગયા પછી શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો બનેલો હતો, અથવા કેટલા વોટનો હતો, અથવા તો તેમાં કેટલો પ્રકાશ હતો, કેવો ઝગમગાટ હતો? બલ્બના ઉડી ગયા પછી ઉપરની કોઈ વિગતનું જરાય મહત્વ નથી. લોકો આવા બલ્બને કચરા ટોપલીમાં નાખે છે કે નહીં? પેલો નિવૃત્ત અધિકારીએ સંમતિમાં માથું ધૂણાવ્યું. ત્યારે વડીલે વધુમાં કહ્યું કે નિવૃત્તિ પછી આપણા બધાની હાલત પણ ઉડી ગયેલા બલ્બ જેવી થઈ જાય છે. આપણે ક્યાં કામ કરતા હતા, કેટલા મોટા કે નાના હોદ્દા પર હતા, આપણી સ્થિતિ કે વટ શું હતો, આ બધી વસ્તુથી કોઈ જ ફરક પડતો નથી. હું ઘણા વર્ષોથી આ સોસાયટીમાં રહું છું અને આજ સુધી મેં કોઈને કહ્યું નથી કે હું બે વખત સાંસદ સભ્ય બનેલો છું. પેલા શર્માજી સામે બેઠેલા છે, તે રેલવેમાં જનરલ મેનેજર હતા. સામેથી આવતા જોશી સાહેબ લશ્કરમાં બ્રિગેડિયર હતા. તેમણે આ વાત ક્યારેય કોઈને કહી નથી, મને પણ નહીં. પણ હું જાણું છું કે બધા જ ઉડી ગયેલા બલ્બ લગભગ એક સરખા જ હોય છે, પછી ભલે તે 0 વોટનો હોય કે 50 વોટનો કે પછી 100 વોટનો હોય. પ્રકાશ નહીં તો ઉપયોગિતા પણ નહીં. દરેક વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને પૂજા કરે છે, પરંતુ અસ્ત થતા સૂર્યને કોઈ પૂંજતું નથી. કેટલાક લોકો પોતાના પદને લઈને એટલા બધા વહેમમાં હોય છે કે નિવૃત્ત થયા પછી પણ તેઓ તેમના સારા દિવસો ભૂલતા નથી અને તેઓ તેમના ઘરે પ્લેટો લગાવે છે. નિવૃત્ત IFS, નિવૃત્ત IPS, નિવૃત્ત PCS, નિવૃત્ત ન્યાયાધીશ વગેરે વગેરે. હવે નિવૃત્ત IFS, IAS કે IPS, તહસીલદાર, પટવારી બાબુ, પ્રોફેસર, પ્રિન્સિપાલ, શિક્ષક, તેવી વળી ક્યાં કોઈ પોસ્ટ છે? ભાઈ, માન્યું કે તમે ખૂબ મોટા ઓફિસર હતા, હોશિયાર પણ હતા, ઓફિસમાં તમારો વટ હતો, પણ તેનું શું? વાસ્તવમાં આનાથી કોઈ જ ફરક પડતો નથી. પણ મહત્વનું એ છે કે તમે જ્યારે ઓફિસમાં પદ ઉપર હતા ત્યારે કેવા માણસ હતા, તમે જીવનને કેટલું સ્પર્શ્યું, કેવું જીવન જીવ્યા, તમે સામાન્ય લોકો પર કેટલું ધ્યાન આપ્યું, તમારા મિત્રોના કેટલા કામમાં આવ્યા, તમારા કર્મચારીઓને કેટલા કામમાં આવ્યા, તમારી પવિત્ર ડ્યુટી કેવી રીતે બજાવી, લોકોને કેટલા મદદરૂપ થયા, અથવા તો માત્ર અભિમાનમાં જ રહ્યા, કોને કેટલા ધક્કા ખવડાવ્યા. ઓફિસમાં રહીને જો તમે અહંકાર જ કરતા હોય તો યાદ રાખજો કે એક દિવસ દરેકને ઉડી ગયેલા બલ્બ જ થવાનું છે. આ વાત એવા લોકો માટે અરીસો છે જેઓ પદ અને સત્તા ધરાવતા હોય પણ પોતાની કલમથી ક્યારેય સમાજનું હિત કરી શક્યા નથી અને નિવૃત્તિ પછી સમાજ માટે મોટી ચિંતા કરવા લાગે છે. હજી પણ સમય છે, ચિંતન કરો અને સમાજના હિતમાં જે કંઈ થઈ શકે તે કરીએ અને પોતાના પદરૂપી બલ્બથી સમાજને રોશન કરીએ.